આપણે ધોરણ 7માં હિન્દી વિષયમાં ગયા વિડિયોમાં અનુક્રમણિકા બનાવી, ત્યારબાદ પાઠ 1 ચિત્ર કે સાઉન્ડ સંગ, એમાં આપણે ચિત્ર જોઈને એના વિશે સમજૂતી મેળવી હતી કે ચિત્રો શેના આપેલા છે, પહેલું ચિત્ર શાનું છે, બીજું ચિત્ર શું પરિસ્થિતિ. હવે આપણે આ પાઠમાં ચિત્ર દ્વારા જાણવાનું હતું, તો આપણે બંને ચિત્રોની સમજૂતી મેળવી. હવે આપણે પહેલું જે ચિત્ર આપેલું છે એની નીચે જે પ્રશ્નોના જવાબ આપેલા છે એ પ્રશ્નોના જવાબ વિશે આપણે લખાણ લખવાનું છે. પહેલા ચિત્રની સમજૂતી લખીશું, એના પ્રશ્નોના જવાબ લખીશું. તો દરેક વિદ્યાર્થી પોતાની જોડે હિન્દીનો ભટકામનો ચોપડો અને હિન્દીની ચોપડી લઈને બેસી જશે. ચલો દરેક જણ આપણે અનુક્રમણિકા પછીના પેજ ઉપર હેડિંગ મારો પ્રથમ સત્ર પાઠ્ય એક ચિત્ર કે સંગ સંગ હેડિંગ માર્યો મારી દો. હેડિંગ મરી જાય પછી નીચેની લીટીમાં આપણે હેડિંગ મારી અને નીચેની લીટીમાં આ રીતે લખવાનું છે ચિત્ર વર્ણન. એટલે કે આપણે જે ચિત્ર જોયું છે પહેલું ને બીજું એનું વર્ણન કરવાનું છે. લખ્યું બધા ચિત્ર વર્ણન. હવે હાસ્યમાન વર્ણે મારી પેરેગ્રાફ પાડીને લખ, પેરેગ્રાફ પાડીને લખવાનું છે. પહેલે ચિત્ર મેં ફૂટપાથ પર ગુબ્બારા વેચને વાલા ગુબ્બારા લેપ ખડા હે પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ બધાને ખબર છે બરોબર. કુંજડી શાકભાજી વેચવા વાળી કુંજડી ટોકરીની સબ્જી સબ્જી લેકર ખડી હે પૂર્ણ વિરામ. ખંભે પર ખંભે પર તોતા બેઠા હે પૂર્ણ વિરામ. એક આદમી સાયકલ મે હવા ભર રહા હે પૂર્ણ વિરામ. બરામદે મે ખડે હે પૂર્ણ વિરામ. રોડ પર રિક્ષા અલ્પ વિરામ. બાઈક ઓર મોટર કારે જા રહી હે પૂર્ણ વિરામ. ફૂટપાથ કે કિનારે એક કુત્તા બેઠા હે પૂર્ણ વિરામ. ઉસકે પાસ એક મોચી અપના સામાન લે બેઠા હે પૂર્ણ વિરામ. આ હતું આપણું પહેલા ચિત્રનું પણ. હવે એની નીચે એક લીટી છોડીને દૂસરે ચિત્ર મેં સાયકલ કા ટાયર ફટને કા દ્રશ્ય હે દ્રશ્ય ટાયર ફટને કા દ્રશ્ય હે પ્રોગ્રામ. ટાયર ફટને પર સાયકલ સવાર ગિર જાતા હે
घबरा कर उड़ जाता है पूर्ण विराम कुंजड़ी के सिर पर से टोकरी गिर जाती है पूर्ण विराम गुब्बारे हवा में उड़ने लगते हैं पूर्ण विराम मोची रास्ते पर आ जाता है पूर्ण विराम कुत्ता डर के मारे भागने लगता है पूर्ण विराम रोड पर सभी वाहन चालक देखने लगते हैं बरामदे में खड़े लोग भी देखने लगते हैं पूर्ण आ तो आपको बनने चित्रों वर्णन दरेक जने बनने चित्रों वर्णन मारी जोड़ियों बोली साथ साथ लखाई दियो छे હવે આપણે આ જે લખ્યું એની નીચે હેડિંગ મારવાનું છે અભ્યાસ હેડિંગ મારવાનું લખેલે નીચે અભ્યાસ હાસ્યમાં પ્રશ્ન એ સૂચના માર્ગો ચિત્રકીય અવલોકન કરકે પ્રશ્નો કે ઉત્તર આપણે જે સૂચના મારી છે જુઓ પહેલા પાઠમાં પહેલા ચિત્રની નીચે તમને આપેલું છે સૂચના મારીને પહેલો સવાલ ઉતારી લો સૂચના મારો પહેલો સવાલ ઉતારી લો ચલો પહેલો સવાલ ઉતારી લો દરેકે પહેલો સવાલ ઉતાર્યો સવાલ છે પહેલે ચિત્રમાં કોણ કોણ સી ક્રિયા હો રહી હે પ્રશ્ન હવે એની નીચે તમારે લખવાનો છે જવાબ જવાબ લખો પહેલે ચિત્ર મેં સાયકલ મેં હવા ભરને કી અલ્પવિરામ सब्जियां सब्जियां बेचने की अल्पविराम गुब्बारे बेचने की अल्पविराम वाहन चलाने आदि क्रियाएं हो रही है હવે એક લીટી છોડીને નંબર એક લીટી છોડતા પછી બીજો સવાલ ઉતારો ચોપડીમાંથી દરેક જણ ગુબ્બારે હવા મેં ક્યો ઉડે રહે હે પ્રશ્ન લખી ગયો નીચે જવાબ गुब्बारे में गैस गैस भरा हुआ है इसलिए गुब्बारे हवा में उड़ रहे हैं पूर्ण विराम છોડીને નંબર ત્રણ સવાલ ઉતારી લો ચોપડીમાં સવાલ છે ટ્યુબ મે હવા કબ ઓર ક્યો ભરી જાતી હૈ પ્રશ્ન જવાબ ट्यूब में जब
भरी जाती है। ट्यूब में हवा भरी हुई हो तो वाहन आसानी से दौड़ते हैं। पूर्ण विराम। एक लीटी छोड़ी ने नंबर चार चौथो सवाल करो। नंबर चार सवाल लिखी दो। चित्र में कुत्ता मुंह लटकाकर क्यों लेट गया है? प्रश्न नीचे जवाब। कुत्ता शायद भूखा है इसलिए मुंह लटका कर लेटा है। पूर्ण विराम। एक लीटी छोड़ी ने नंबर पांच पांचमो सवाल उतारी लो। दरेजा पांचमो सवाल छे कुंजड़ी कौंस करी लग जो सब्जी बेचने वाली कौंस पूरो कहाँ कहाँ जा सकती है? प्रश्न नीचे जाओ। कुंजड़ी गांव के मोहल्ले में अल्पविराम शहरों की सोसाइटी में अल्पविराम बाजार में और स्टेशन पर जा सकती है। पूर्ण विराम। एक ही यात्री क्यों बैठा है? प्रश्न नीचे जवाब। दूसरे यात्री न मिलने से रिक्शे में एक ही यात्री बैठा है। चलो अपने पहला पेज पर एना बदला सवाल ना जवाब पूरा थया। चौकड़ी नो पेज बदलो बीजू चित्र आव्यु सूचना मारो। हवे लखाण लखी ने एनी नीचे सूचना मारो। प्रश्न बे प्रश्न बे लखी सूचना मारी दो। चित्र का अवलोकन आप लखी दो पछी एना नीचे प्रश्न बे करीने सूचना मारवानी। चित्र का अवलोकन करके प्रश्नों के उत्तर दीजिए। सूचना मिल गई। नीचे लिखी मां पहलो सवाल करी लो। टायर फटने पर क्या क्या हुआ? आ परीक्षामां फरजियात सवालो जवाब आवे छे એટલે દરેક વિદ્યાર્થી એની આગળ આઈએમપી લખ્યો તો લખી દો। તમારી પરીક્ષા હશે ત્યારે આ સવાલ જવાબ તો તમારે નાના અથવા મોટામાં ફરજિયાત પૂછાશે જ। નીચે જવું। ટાયર ફટને સે સાયકલ કે ટાયર મે हवा भरने वाला व्यक्ति गिर गया। तोता उड़ गया। कुंजड़ीन के सिर पर से टोकरी गिर गई।
लगे। कुत्ता डर कर, कुत्ता डर कर भागने लगा। बरामदे खड़े लोग देखने लगे। रिक्शा ड्राइवर अल्पविराम, पैसेंजर अल्पविराम, बाइक सवार आदि। टायर फटने की क्रिया को घबरा कर देखने लग पूर्ण गया। अभी लिट्टी छोड़ी ने बीजो सवाल उतारियो। टायर के अलावा फटने वाली चीजों के नाम बताइए। नीचे लिखना जवाब। यहाँ पर ने खबर छे टायर से आता है वस्तु फाटी सके तेना नाम जवाब में लिखो। टायर के अलावा फटने वाली चीजें कुकर, अल्पविराम, गैस की कोठी, अल्पविराम, पटाखे, अल्पविराम, बम। તમારે તો આખો અલ્પવિરામ લખું જોડે જોડે લખવાનું, મારે જગ્યા નથી તેમ લખ્યું બહુ પૂર્ણ વિરામ। લીટી છોડીને આગળ ત્રીજો સવાલ કર્યો। રિક્ષા વાળો બાઇક સે ક્યોં ટકરાયા। नीचे ने लिखना जवाब। टायर फटने के कारण बाइक सवार ने बाइक रोक दी। रिक्शा चालक का ध्यान टायर फटने की और था, इसलिए रिक्शे वाला बाइक से टकराया। पूर्ण विराम। नंबर चार लिट्टी छोड़ी ने चौथो सवाल उतारे। चौथो सवाल छे टायर फटने का प्रभाव किन किन पर नहीं पड़ा। प्रश्न नीचे जवाब लिखो। टायर फटने का प्रभाव लाइट का खंभा, अल्पविराम पेड़, अल्पविराम घर और पानी की टैंक पर नहीं पड़ा। पूर्ण विराम। चलो लिट्टी छोड़िए पांचवा सवाल कर लो। मोची क्यों रास्ते पर आ गए।
જવા ટાયર ફટને સે મોજી ગબરા કર લુઢક ગયા ઓર રાસ્તે પર આ ગયા પ્રશ્ન ત્રણની સૂચના મારી દો દરેક વિદ્યાર્થી પ્રશ્ન ત્રણની